નમસ્કાર. ધોરણ 11 કોમર્સ વિષયનામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ નંબર 6 પેટાનોંધો, એમાં આજે લેક્ચર નંબર 4 આપણે શરૂ કરીએ છીએ. પ્રશ્ન નંબર 10ના દાખલાનું ગણન કાર્ય કરશું. સૌથી પહેલાં આપણે ખરીદ નોંધ ભણ્યા, એના પછી વેચાણ નોંધ ભણ્યા, હવે આજે ત્રીજી પેટા નોંધ આપણે શરૂ કરીશું, ખરીદ પરત નોંધ અને પછી વેચાણ પરત નોંધ. સાદી ખરીદ પરત નોંધ, સાદી વેચાણ પરત નોંધ. થોડીક એની ચર્ચા કરી દઉં કે ખરીદ પરત નોંધની અંદર કયા વ્યવહારો લખાય. તો ખરીદ પરત નોંધની અંદર ઉધાર ખરીદેલો માલ પરત કરવામાં આવે તો એવા વ્યવહારોની નોંધ ખરીદ પરત નોંધની અંદર કરવામાં આવે છે. વેપારી પાસેથી ઉધાર ખરીદેલા માલમાંથી માલ પરત કરવામાં આવે તો એ વ્યવહારની નોંધ ખરીદ પરત નોંધની અંદર કરવામાં આવે છે. ખરીદ પરત નોંધનો નમૂનો: તારીખ, વેપારીનું નામ, 9/1 આવ્યું, ઉધાર ચિઠ્ઠી નંબર, ખાતા વહી પાના નંબર, રકમ. ઉધાર ચિઠ્ઠી નંબર એક પ્રકારનું વાઉચર છે. ઉધાર ચિઠ્ઠી અને જમા ચિઠ્ઠી એ વાઉચર છે. તો જ્યારે ઉધાર ખરીદેલો માલ વેપારીને કોઈ કારણસર પરત કરવામાં આવે તો માલ પરત કરીએ તેની સાથે જે ચિઠ્ઠી મોકલવામાં આવે તેને ઉધાર ચિઠ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. ખરીદેલો માલ કદાચ નુકસાનીવાળો હોય, તૂટેલો ફૂટેલો હોય, માલ ઓછો મોકલ્યો હોય, નમૂના મુજબનો માલ ન હોય, હલકી ગુણવત્તાવાળો માલ વેપારીએ મોકલ્યો હોય, તો આવા કારણસર વેપારીને માલ પરત કરવામાં આવે છે. તો માલ પરત કરવામાં આવે ત્યારે માલની સાથે જે ચિઠ્ઠી મોકલવામાં આવે તેને ઉધાર ચિઠ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં તારીખનું કોલમ, પછી વેપારીનું નામ, ઉધાર ચિઠ્ઠી નંબર, ખાતા વહી પાના નંબર અને રકમ. બે પેટા નોંધો આપણે આજે સાથે ભણીશું. પહેલાં ખરીદ નોંધ, પછી ખરીદ પરત નોંધ. માલની ઉધાર ખરીદી ખરીદ નોંધની અંદર લખાય, ઉધાર ખરીદેલો માલ પરત કરવામાં આવે તો એની નોંધ ખરીદ પરત નોંધની અંદર કરવામાં આવે છે. હવે આપણે પ્રશ્ન નંબર 10ના દાખલાનું ગણન કાર્ય કરશું. નીચેના વ્યવહારો પરથી ગુજરાત સ્ટોર્સના ચોપડે ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ તૈયાર કરો. તો પહેલાં ગુજરાત સ્ટોર્સની ખરીદ નોંધ, પછી ગુજરાત સ્ટોર્સની ખરીદ પરત નોંધ. 2015 જાન્યુઆરી 1 તારીખ 1,00,000 રૂપિયાનો માલ પંજાબ સ્ટોર્સમાંથી 5% વેપારી વટાવે ખરીદ્યો. પંજાબ સ્ટોર્સ વ્યક્તિનું નામ કહેવાય, રોકડ ચેકનો ઉલ્લેખ નથી, માટે માલની ઉધાર ખરીદીનો વ્યવહાર માટે આ વ્યવહારની નોંધ ખરીદ નોંધની અંદર થશે. પરંતુ વેપારી વટાવ આપ્યો 5%, તો વેપારી વટાવ બાદ કર્યા પછીની ચોખ્ખી રકમની નોંધ ખરીદ નોંધની અંદર થાય. તો 1,00,000ના 5% એટલે 5,000 વેપારી વટાવ બાદ કરીએ એટલે 95,000 રૂપિયાના માલની ચોખ્ખી ખરીદીની નોંધ ખરીદ નોંધની અંદર આપણે કરીએ. સૌથી પહેલાં 2015 જાન્યુઆરી 1 તારીખ વેપારીનું નામ પંજાબ સ્ટોર્સ ખાતે, આવક ભરતિયા નંબર નથી આપ્યો તો આપણે નહીં લખીએ. વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ, તો 1,00,000માંથી 5,000 બાદ કરીએ એટલે 95,000. 3 તારીખ મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી 60,000નો માલ ખરીદ્યો, શાખનો સમય 1 માસ, વેપારી વટાવ 10%, બિલ નંબર 330. વ્યક્તિના નામનો ઉલ્લેખ છે મહારાષ્ટ્ર સ્ટોર્સ, રોકડ ચેકનો ઉલ્લેખ નથી, માટે માલની ઉધાર ખરીદીનો વ્યવહાર માટે ખરીદ નોંધમાં નોંધ થાય.
વેપારી વટાવ 10% લેખે આપણે બાદ કરીશું. તો લખીએ તારીખ 3, વેપારીનું નામ મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે, મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે 60,000 ના 10%, બિલ નંબર 330, આવક ભરતિયા નંબર 330, 60,000 ના 10% લેખે 6,000 બાદ કરીએ તો માલની ચોખ્ખી ખરીદી 54,000. ત્યાર પછી 10 તારીખ, 50,000 રૂપિયાનો માલ કેરાલા સ્ટોર્સ પાસેથી શાખ પર ખરીદ્યો અને 50% ભાગનો નાણો તરત ચૂકવી આપ્યો. 50% એટલે અડધી રકમ તરત ચૂકવી, અડધી રકમ ચૂકવવાની બાકી છે. એટલે કે અંશતઃ માલની ઉધાર ખરીદી, અંશતઃ માલની રોકડ ખરીદી, પૂરેપૂરી ઉધાર ખરીદી ગણીને પૂરી રકમની નોંધ ખરીદ નોંધમાં થાય. વેપારી વટાવનો ઉલ્લેખ નથી માટે પૂરેપૂરા 50,000ની નોંધ ખરીદ નોંધમાં થાય. તારીખ 10, વેપારીનું નામ કેરાલા સ્ટોર્સ ખાતે, વેપારીનું નામ કેરાલા સ્ટોર્સ ખાતે, બિલ નંબર નથી આપ્યો, નહીં લખીએ, 50,000 રૂપિયાનો માલ ખરીદ્યો, વેપારી વટાવનો ઉલ્લેખ નથી માટે ચોખ્ખી ખરીદીની રકમ 50,000. 17 તારીખ, બહુ અગત્યનો મુદ્દો આવ્યો, મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી ખરીદેલા માલમાંથી 1/3 ભાગનો માલ પરત કરી દીધો. માલની સાથે યોગ્ય રકમની ઉધાર ચિઠ્ઠી નંબર 43 મોકલી. મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી ખરીદેલા માલમાંથી, તો મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી માલની ઉધાર ખરીદી 54,000ની કરી હતી 3 તારીખે. હવે એમાંથી 1/3 ભાગનો માલ પરત કરી દીધો, તો 54,000 ના 1/3 એટલે 18,000 રૂપિયાનો ખરીદેલો માલ પરત કર્યો, એટલે કે ખરીદ માલ પરત 18,000 રૂપિયા. માલની સાથે યોગ્ય રકમની ઉધાર ચિઠ્ઠી નંબર 43 મોકલી. યોગ્ય રકમ એટલે 54,000 ના 1/3 લેખે 18,000. તો આપણે ઉધાર ખરીદેલા માલમાંથી માલ પરત કર્યો માટે ખરીદ પરત નોંધની અંદર નોંધ થશે 2015 જાન્યુઆરી, તારીખ 17, વેપારીનું નામ મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે, માલની સાથે 43 નંબરની ઉધાર ચિઠ્ઠી મોકલી અને રકમ 54,000 ના 1/3 એટલે 18,000. 18,000નું દેવું ઘટ્યું. 21 તારીખ, રાજસ્થાન સ્ટોર્સ પાસેથી 40,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. રાજસ્થાન સ્ટોર્સે 5% મૂલ્યવૃદ્ધિ વેરો અને મજૂરીના 400 રૂપિયા ચડાવીને બિલ મોકલ્યું. માલની ખરીદીના બીજા કોઈ પણ ખર્ચા થાય, હવે મૂલ્યવૃદ્ધિ વેરાની જગ્યાએ GST કે પછી બીજો કોઈ ખર્ચ, મજૂરી હોય, પેકિંગ ખર્ચ હોય, એની નોંધ ખાસ આમ નોંધમાં થશે, ખરીદ નોંધમાં થશે નહીં. તો વ્યક્તિનું નામ આપ્યું રાજસ્થાન સ્ટોર્સ, રોકડ ચેકનો ઉલ્લેખ નથી માટે પૂરેપૂરો ઉધાર વ્યવહાર માટે પૂરી રકમની નોંધ ખરીદ નોંધમાં આપણે કરીશું. પણ વેપારી વટાવ બાદ કર્યા પછી તો 40,000 ના 10% એટલે 4,000 બાદ કરીએ એટલે 36,000. 21 તારીખ, વેપારીનું નામ રાજસ્થાન સ્ટોર્સ ખાતે, રાજસ્થાન સ્ટોર્સ ખાતે, ભરતિયા નંબર, આવક ભરતિયા નંબર 160, 40,000 ના 10% લેખે 4,000 બાદ કરીએ એટલે 36,000 અને બાકીના બધા જ ખર્ચની નોંધ ખાસ આમ નોંધમાં થાય, ખરીદ નોંધમાં થશે નહીં. 25 તારીખ,
ઉત્તર પ્રદેશ સ્ટોર્સમાંથી 50,000 રૂપિયાનો માલ શાખ પર ખરીદ્યો. શાખની મુદત 2 માસ, વેપારી વટાવ 10%, બિલ નંબર 380. વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, રોકડ ચેકનો ઉલ્લેખ નથી, માટે માલની ઉધાર ખરીદી 50,000 પૂરી રકમની નોંધ ખરીદ નોંધમાં કરીશું, પરંતુ વેપારી વટાવ બાદ કર્યા પછી તો 50,000ના 10% એટલે 5,000 બાદ કરીએ એટલે 45,000ની નોંધ કરીશું ખરીદ નોંધની અંદર. 25 તારીખ ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે વેપારીનું નામ ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે આવક ભરતિયા નંબર 380, વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ 45,000. 29 તારીખ ઉત્તર પ્રદેશ સ્ટોર્સ પાસેથી ખરીદેલા માલમાંથી 30% માલ પરત કરી દીધો અને માલની સાથે ઉધાર ચિઠ્ઠી નંબર 44 મોકલી. ઉત્તર પ્રદેશ સ્ટોર્સ પાસેથી 25 તારીખે માલ ઉધાર ખરીદ્યો, એની રકમ 45,000. માલની ઉધાર ખરીદી કરી, એમાંથી 30% માલ પરત કરી દીધો તો 45,000ના 30% એટલે 13,500 રૂપિયાનો ઉધાર ખરીદેલો માલ પરત કર્યો, માટે 13,500 રૂપિયાની નોંધ ખરીદ પરત નોંધની અંદર કરવામાં આવશે. તો આપણે તારીખ લખીએ 29. વેપારીનું નામ ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે ઉધાર ચિઠ્ઠી નંબર 44 અને ઉધાર ખરીદેલો માલ પરત કર્યો એની રકમ 30% લેખે 13,500. ત્યાર પછી 30 તારીખ મધ્યપ્રદેશ સ્ટોર્સમાંથી 80,000નો માલ 10% વેપારી વટાવે ખરીદવાનો ઓર્ડર મૂક્યો. ઓર્ડરનો વ્યવહાર બિન આર્થિક વ્યવહાર, એની નોંધ ખરીદ નોંધ કે ખરીદ પરત નોંધમાં થશે નહીં. 31 તારીખ હરિયાણા સ્ટોર્સમાંથી 30,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે રોકડેથી કરી દો. રોકડેથી કરી દો માલની રોકડ ખરીદી રોકડ મેળમાં લખાય, ખરીદ નોંધમાં નોંધ થશે નહીં. તો આટલા વ્યવહારોનો દાખલો. હવે આપણે સરવાળો કરશું. સરવાળો ચેક કરતા રહેજો. તો કુલ સરવાળો 2,80,000. કુલ ઉધાર ખરીદી 1 માસ દરમિયાન, જાન્યુઆરી મહિના દરમિયાન 2,80,000ના માલની કુલ ઉધાર ખરીદી કરી. કુલ ઉધાર ખરીદ પરત 31,500. તો આ રીતે ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ તૈયાર કરવામાં આવે છે. હવે આગળ આપણે ભણીશું વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ. સાદી વેચાણ નોંધ અને સાદી વેચાણ પરત નોંધ. પહેલાં એનો ખાનો ફરીથી રિપીટ કરી લઈએ. તો વેચાણ નોંધનો ખાનો પહેલાં શીર્ષક લખશું, પછી તારીખ, વિગતમાં ગ્રાહકનું નામ, ત્રીજું ખાનું જાવક ભરદિયા નંબર, ચોથું ખાનું ખાતાવહી પાના નંબર અને છેલ્લું ખાનું રકમ, એ આપણે ભણી ગયા છીએ. ચોથી નવી પેટા નોંધ આવશે વેચાણ પરત નોંધ. હવે એનો નમૂનો, સૌથી પહેલું શીર્ષક, પછી પહેલું ખાનું તારીખ, બીજા ખાનાની અંદર ગ્રાહકનું નામ,
ગ્રાહકને ઉધાર વેચેલા માલમાંથી માલ પરત આવે છે. ત્રીજું ખાનું જમા ચિઠ્ઠી નંબર, ત્યાર પછીનું ખાનું ચોથું ખાતા વહી પાના નંબર અને છેલ્લું ખાનું રકમ. હવે ગ્રાહકની જ્યારે વેચાણ પરત નોંધમાં કયા વ્યવહાર લખાય, તો ઉધાર વેચેલા માલમાંથી માલ પરત આવે તો એની નોંધ વેચાણ પરત નોંધની અંદર કરવામાં આવે છે. ઉધાર વેચેલા માલમાંથી માલ પરત આવે એની નોંધ વેચાણ પરત નોંધની અંદર કરવામાં આવે છે. એમાં એક નવું ખાનું આવ્યું જમા ચિઠ્ઠી નંબર, કે સામાન્ય રીતે જ્યારે ગ્રાહકને માલ આપણે ઉધાર વેચીએ તો એ માલ કદાચ થોડો ઘણો માલ નુકસાનીવાળો હોય, ઓર્ડર મુજબનો ન હોય, તૂટેલો ફૂટેલો હોય, નમૂના મુજબનો ન હોય, બિલ વધુ રકમનું બનાવી દીધું હોય, હલકી ગુણવત્તાવાળો માલ મોકલ્યો હોય, તો આવા કોઈ પણ કારણસર ઉધાર વેચેલા માલમાંથી માલ પરત આવે તો એને વેચાણ પરત નોંધની અંદર લખવામાં આવે છે. અને ઉધાર વેચેલો માલ જ્યારે પરત આવે તો આપણે જ્યારે ગ્રાહકને જે ચિઠ્ઠી મોકલીએ એને જમા ચિઠ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રમાણે હવે પછીનું આપણું જ્યારે લેક્ચર આવશે ત્યારે વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ બંનેનો ભેગો દાખલો ગણીશું. એક દાખલો આપણે ખરીદ નોંધનો ભણ્યા, એક દાખલો વેચાણ નોંધ, એક દાખલો ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ, પછી વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ. બહુ સરળ ચેપ્ટર છે, તૈયારી કરતા રહેજો. એટલે આજે આ સાથે આજનું આપણું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.